હવે સાયન્સ પણ કહે છે કે તમે અદમ્ય શ્રદ્ધાથી કોઈ એક નિર્ણય તમારા મનમાં ઠામી લ્યો તો જગતની બધી જ શક્તિ એને એ સમયે ટેકો કરવા તમારી બાજુમાં ઉભી રહે છે. જે માણસ પામી જાય છે ને એ કોઈથી બોલતો નથી, એટલે થયું એવું સાહેબ. તેને આવીને કીધું મારે હવે જીવાય નહીં. તો કે શું વાત કરો છો? તો હા, હવે મારો જીવન, મારો સમય પૂરો. અને એને તાત્કાલિક હાથમાં પાણી લઈને મૂક્યું સમાધિ. અને આશ્ચર્ય થાય છે, અત્યારે આપણે રાઈટ ટુ ડેથ ઉપર જે ચર્ચા કરી રહ્યા છીએ, જેને આપણે સંથારો કહીએ છીએ, બરાબર, એને સમાધિ વાત કરી. ગંગા સતીએ ભજન શરૂ કર્યું અને તાત્કાલિક કૌળસંગે કહ્યું કે દેવી હું રજા લઉં. તો કે તમે રજા લેશો તો પાછળ હું પણ રજા લઈશ. ગંગા સતી તો કે ના, તમારે એમ રજા ન લેવાય. આ પાનબાઈ આપણી ભેગી આવી છે, એની જવાબદારી આપણી છે. તો પણ હું એનું શું કરી શકું? તો કે તમે એને થોડું જ્ઞાન આપો જે જરૂરી છે જીવવા માટે. તે એ જ્ઞાન પૂરું થાય પછી તમે સમાધિ લેજો. એગ્રી થાય ગંગા સર? કવળ સંઘે સમાધિ લઈ લીધી. બીજે દિવસથી પાનબાઈને એક એક ભજન સંભળાવવાની શરૂઆત ગંગા સતીએ કરી. અને એવા 52 ભજન એને લખ્યા, બીજા કાંઈ નહીં, 52 દિવસ સુધી 52 ભજન. એમાંનું ટોચનું ભજન એટલે વીજળીના ચમકારે મોટીડા પરવો પાનબાઈ, નહીં તો જટ અંધારા થશે. આ ભજન તમે વાંચજો અને ગુજરાતી વિષય અહીંયા હોય તો એનું વિશ્લેષણ જરા કરજો એટલે ખ્યાલ આવે. એ કે છે કે આ નાના કાચા પોચાનું કામ જ નથી. આ વાત કોઈને કહેવાય પણ નહીં કે ભાઈ મોટીડા પરોવી લ્યો. હવે યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ, એક વીજળીનો ચમકારો થાય એટલી વારમાં મોટી પરોવવું, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ, નો લાઇટ ઇઝ ધેર. પણ પામવું જેને કહીએ આપણે, પામવું એ આ છે કે જયારે વીજળીનો ચમકારો થાય તમે કરશો પ્રાપ્ત કરી લ્યો, એ પામવું છે. તો 52 દિવસ સુધી રોજ ભજન સંભળાવ્યા પાનબાઈએ સાંભળ્યા. હવે બરાબર સમજો સાહેબ, એ વખતે ત્યાં એક સાધુ હતા, હરિજન સાધુ હતા ભૂધર કરીને, એમણે બધા ભજનો લખ્યા. જાણવા જેવું એ છે સાહેબ કે આપણે આ બધા જૂના સમયના લોકોને વાતો પોતે લખેલી નથી, એ બોલ્યા છે ને કોઈ તો લખી છે. ઓશો સુધી બધું એવું બન્યું છે. ઓશોએ કશું જ લખ્યું નથી, પણ ઓશોના ઢગલા બંધ પુસ્તકો છે, એ બોલ્યા એનું લેખન થયું છે. નરસિંહ માટે પણ એવું કહેવાય છે કે એને લખ્યું નથી, એ બોલ્યા ને કોઈ લખ્યું છે. તો એ જે સાધુ હતા એને લખી લીધા, એટલે આપણી પાસે આ ભજનો આવ્યા. ભજનો 52 પૂરા થયા એટલે એને પાનભાઈને કહ્યું મારું કામ પૂરું, હવે હું દેહ છોડી દઈશ. અરે એવું હોય કઈ? તો પછી મારે શું જીવવું? સાંભળજો સાહેબ, પાનભાઈ કે તો મારે શું જીવવું? હું તો તમારા બે માટે આવી હતી ને. તો કે ના, એ તારો જ છે. સમાધિ બેઠા અને ગંગા સતીએ દેહ છોડી દીધો. ધીસ ઇઝ પોસિબલ. હવે સાયન્સ પણ કહે છે કે તમે અદમ્ય શ્રદ્ધાથી કોઈ એક નિર્ણય તમારા મનમાં ઠામી લ્યો તો જગતની બધી જ શક્તિ એને એ સમયે ટેકો કરવા તમારી બાજુમાં ઉભી રહે છે. ગંગા સતીએ સમાધિ લઈ લીધી. 3 દિવસ પાનબાઈએ બધું ઠીકઠાક કરવામાં કર્યું. 3 દિવસ પછી પાનબાઈએ કલાઠી મારી, પદ્માસનમાં બેઠા અને પાનબાઈએ પણ સમાધિ દીધી. આ 3 સમાધિ ત્યાં હાજર છે અત્યારે પણ. અને આ પાનબાઈના ગીતો, પાનબાઈને કહેલા ગીતો, પાનબાઈને કહેલા ગીતો એ આપણા સંત સાહિત્યનો બહુ મોટો ખજાનો છે, બહુ મોટો. તમે કોઈ પણ એવો કલાકાર નહીં સાંભળો કે જેણે ગંગા સતીનું કોઈ ભજન નહીં ગાય. આ વાત એમના અંગેની છે, આવું એક જ જગ્યાએ બન્યું છે એવું નથી. મહર્ષિ અરોબિંદોનો બરાબર તમે જુઓ, પોતાને તકલીફમાં હોય ત્યારે કોઈ કહે એમ જ કરવું, એમ જેણે બરાબર મનને મક્કમ કર્યું છે એને તકલીફમાં કોઈ કંઈક કહી જ જાય છે. એવા ઉદાહરણો છે, હું તમારી સામે રજૂ કરી શકું. દેશ છોડી દે સાહેબ લોકો, દેશ, કોઈ સ્ત્રી હોય પોતાનો દેશ છોડી દે, કોના માટે? ભારતમાં વસેલા એક ઋષિ માટે, ભારતમાં વસેલા એક ગાંધી માટે,
યુ જસ્ટ ઇમેજિન મેડિલિન સ્લેટ જેને મીરાબાઈ નામ આપ્યું મહાત્મા ગાંધીએ, એને ગાંધીએ ડરાવતો પત્ર લખ્યો હતો કે ભારતમાં મજા નહીં આવે, આ કહેવાતો સ્વતંત્ર દેશ છે પણ દરેક વાતની અંદર એક આંગળી ચીંધશે. ઇટ ઇઝ બેટર યુ ડોન્ટ કમ એન્ડ ફોલો મી ફ્રોમ દેટ પ્લેસ. પણ એને રોમારોલાએ મળ્યા અને રોમારોલાએ એમ કહ્યું કે તારે બીજા ઇસ્યુ જોવે છે, તો કે હા, ધેન ગો ટુ ગાંધી. ઘણી વાર એવું બને છે કે આપણે હોય ને એની કિંમત આપણે ન કરી શકીએ, એ બહારના લોકો. ટાગોરને ગીતાંજલિ માટે જ્યાં સુધી નોબેલ નહોતું મળ્યું ત્યાં સુધી આપણને ખબર નહોતી, મળ્યા પછી કાં તો અમારા એમ તો બરાબર. તો પરિસ્થિતિ એ છે કે એમને છોડી દીધું. છોડી દીધું એટલે કેવી રીતે છોડ્યું? નાની જ વાત કરું, રાજા રજવાડાની દીકરી હતી, ગરીબ નહોતી. અને રોમારોલાએ કહ્યું કે તારે બીજા ઇસ્યુ જોવા છે, ગાંધી પાસે જા. જાણ્યું કે ગાંધી શું કરે, તો કે ગાંધી ઓછામાં ઓછું ખાય, સાત્વિક જ આરોગ્ય, નીચે સૂવે, ઓછામાં ઓછા કપડા પહેરે, ખાદી જ પહેરે. એટલે એને ત્યાંથી ઓર્ડર આપીને ખાદી મંગાવી ભારતથી, પોતાના મોટા બધા જાઓ જલાલી વાળા પોશાકને ત્યજી અને એને 6 ફ્રોક ખાદીના બનાવ્યા. અને ત્યાં રહીને એને 1 વર્ષ સુધી ખાદી પહેરી, આલીશાન બેગ ની અંદર સુનારી છે એ વ્યક્તિ એને કાઢી નાખ્યું, નીચે સુવા લાગ્યું, પોતે ચાલીને જવા લાગી. શી ટ્રેન્ડ હરસેલ્ફ ટુ કમ ઓવર હિયર. અને પછી એને ગાંધીને કહ્યું કે આઈ એમ રેડી. ફરી પાછા ગાંધી, ગાંધી તો બહુ અકડ માણસ હતા, છે ગાંધીને જોવા સહેલા છે પણ ગાંધીને યાર કામ કરવું બહુ અઘરું છે. ફરી પાછું એને કહ્યું તને આમ થશે તેમ થશે, તો એનીથિંગ આઈ એમ ગોઈંગ ટુ કમ. અને શી કે આપણને ખબર છે કે એને મીરાબાઈ એવું નામ આપ્યું, મીરા તરીકે ઓળખ્યું. હવે આ ફ્લેશ ક્યારે થયો હશે તમે કલ્પના કરો, એક જાહો જલારીમાં ઉછળતી કન્યાને આવો ફ્લેશ ક્યાંથી થયો હશે? જેને ગાંધીને જોયા નથી, જેને ઓળખતા નથી, એટલે ફોન તો હતો નહીં કે એની સાથે વાત કરી હોય, ઈમેલ તો હતા જ નહીં, ફોટા તો શેર થતા જ નહોતા. એ લોકો સુખી હતા, કોનો ચહેરો કેવો છે કોઈ ખબર જ પડતી નહોતી. તો પણ આ ફ્લેશ થયો, ફ્લેશ થયો ને નિર્ણય લેવાનો, એ ફ્લેશનું નામ વીજળીના ચમકારે. અહીંયા આવ્યા પછી સુખ નહીં, દુઃખ. ગાંધીએ કહ્યું કે તું રૂપાળી છો, ધોળી છો, તારા વાળ છે સરસ મજાના રેશમી છે, એટલે આશ્રમના લોકો તને તાકી તાકીને જોવે છે, બિહેવ યોર સેલ્ફ, તારે કરવું હોય તે કર, આવું તો નહીં ચાલે. એટલે એ મીરા ઉઠીને રૂમમાં ગઈ, મોટી કાતર લઈ આવી, કાતર લઈને એને ગાંધીના સામે માથું નીચું રાખીને કીધું કાપી નાખ. ગાંધીએ કાપી પણ નાખ્યા, ગાંધીએ કાપી પણ નાખ્યા. અને પછી જિંદગીભર એને વાળ વગરનું માથું લઈને કાઢી છે. સમર્પણ, સમર્પણ આપણે બોલીએ ને સાહેબ, સમર્પિત છે, ભક્ત છે, ભક્ત આને કહેવાય. કાતર પોતે લઈ આવી, માથું ધર્યું, એને વાળ કાપી નાખ્યા. અને પછી એને જિંદગી ક્યાં કાઢી? ગાંધીના ગયા પછી પણ શી વોઝ આસ્ક્ડ બાય ધેર પેરેન્ટ્સ કે કમ બેક, યુ કેન કમ, તો કે નો, ગાંધી જ્યાં હતા ત્યાં જ મારે હવે જીવન કાઢવાનું.